આ બધાની વચ્ચે આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ મણિપુરને કારણે રાતે ઊંઘી પણ નથી શકતા. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ મંગળવારે દાવો કર્યો કે આજે મણિપુરમાં જે પણ સ્થિતિ છે તેની પાછળ કોંગ્રેસનો હાથ છે. આ હિંસાઓ માટે કોંગ્રેસ જવાબદાર છે. આ બધાની વચ્ચે આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ મણિપુરને કારણે રાતે ઊંઘી પણ નથી શકતા. તે કહે છે, ગયા અઠવાડિયે તેમણે રાતે 3 વાગ્યે મને ફોન કર્યો અને મણિપુરની એક વિશેષ ઘટના પર ચર્ચા કરી. અમે હંમેશા સાર્વજનિક રીતે અમારા કામો વિશે વાત કરતા નથી. શર્માએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ઇચ્છે છે કે નોર્થ ઇસ્ટ રાજ્યો હંમેશા સંઘર્ષમાં ફસાઈ રહે. નેહરુએ એક એંગ્લો ઇન્ડિયનને નોર્થ ઇસ્ટના રાજ્યોની સમસ્યાઓના નિરાકરણ માટે નિયુક્ત કર્યા. ત્યાર પછીથી જ આ સંઘર્ષ શરૂ થયું છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ મણિપુરની સ્થિતિને લઈ મોદી સરકાર પર જબરદસ્ત સવાલો ઉઠાવ્યા હતા. આસામના મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે જ્યારે નોર્થ ઇસ્ટ રાજ્યોમાં જાતીય ગ્રુપોની સુરક્ષાની જરૂર હતી ત્યારે કોંગ્રેસે કશું કર્યું નહીં. એટલું જ નહીં, બંધારણ બનાવતા સમયે પણ આના પર ધ્યાન આપવામાં આવ્યું નહીં. શર્મા કહે છે કે મણિપુરનું સંઘર્ષ રાતોરાત શરૂ થયું નથી. આનો લાંબો ઇતિહાસ છે અને કોંગ્રેસ આના માટે એકમાત્ર જવાબદાર છે. પૂર્વ પ્રધાનમંત્રીઓ જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીનું નામ લેતા કહ્યું કે જ્યારે સંઘર્ષ ચાલી રહ્યું હતું તો કોંગ્રેસી પ્રધાનમંત્રીઓએ ક્યારેય આ રાજ્યોની મુલાકાત લીધી નહીં. જ્યારે મુલાકાત લીધી તો નોર્થ ઇસ્ટના લોકોને જવાબદાર માન્યા. શર્માએ કોંગ્રેસને કહ્યું કે તેઓ ભાજપા પર આરોપ લગાવવાના સ્થાને નોર્થ ઇસ્ટના દરેક નાગરિકોની માફી માગે. કોંગ્રેસ પર સવાલ ઉભા કરતા કહ્યું કે તમારા હાથો નોર્થ ઇસ્ટ લોકોના લોહીથી રંગાયેલા છે. આ ભાગના લોકો તમારી ખોટી નીતિઓને લીધે મરાયા છે અને તમારે માફી માગવી જોઈએ. મણિપુરની જેમ આસામ પણ કોંગ્રેસના ખોટા કામોને લીધે રડી રહ્યું છે. કારણ કે કોંગ્રેસે 1971 પછી વિદેશીઓ માટે દ્વાર ખોલી દીધા અને બંગાળી મુસલમાનોની મોટી સંખ્યા આસામમાં આવી ગઈ. શર્મા કહે છે કે અમિત શાહ મણિપુરના કારણે રાતે ઊંઘી શકતા નથી. આજે મણિપુરમાં જે પણ સ્થિતિ છે તેની પાછળ કોંગ્રેસની જ હરકતો છે. અહીં થઈ રહેલી હિંસા માટે પણ કોંગ્રેસ જ જવાબદાર છે.